बनासकांठा जिल्लाना અંતરિયાળ વિસ્તારમાં કોરોના વેક્સિનને લઈને ભારે ભ્રમણાઓ વર્તી રહી છે ત્યારે કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે જિલ્લાવાસીઓને રસી લેવા કલેક્ટરે અપીલ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી પટ્ટો આવેલો છે જિલ્લામાં અંતરિયાળ અને ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારમાં કોરોનાની રસીને લઈને ભારે ભ્રમણાઓ જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કોઈપણ જાતની ભ્રમણાઓમાં આવ્યા વિના દરેક જિલ્લાવાસીઓ કોરોનાની રસી લેવા અપીલ કરી હતી જિલ્લાવાસીઓને મારી ખાસ નમ્ર અપીલ છે રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે આપણે જાણીએ છીએ કે રસીકરણ કરાવેલા માણસો કદાચ કોવિડ પોઝિટિવ આવ્યા પણ હશે પણ એ લોકો વેન્ટિલેટર કે રેમડેસિવિર સુધી નથી પહોંચતા એટલે કોઈપણ જાતની ભ્રમણાઓમાં રહ્યા વગર કેમકે બનાસકાંઠા જિલ્લો વિશાળ છે આદિવાસી પટ્ટો છે રૂરલ એરિયા છે અને લોકો ઘણા ભ્રમણાઓમાં હજુ પણ રસીકરણને લઈને રહે છે તો એ ભ્રમણાઓમાં ન રહેતા રસીકરણમાં જોડાય તો ચોક્કસ સંક્રમણ કદાચ એક સમય માટેનો દર ન ઘટે પણ સંક્રમણની સિવિયારિટી જે છે વેન્ટિલેટર કે રેમડેસિવિર સુધી જવાનું એ આપણે ચોક્કસ ઘટાડી શકીશું માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું તો પણ આ ચેનને અટકાવવામાં આપણે સફળ રહીશું રસી લીધા બાદ કોરોના સંક્રમણ થાય તો પણ એવા દર્દી રેમડેસિવિર અને વેન્ટિલેટર સુધી પહોંચવું પડતું નથી એટલે જિલ્લાવાસીઓને કોરોના રસીકરણ ઝુંબેશમાં ભાગ લેવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો